નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા ફિટરટેડ અંતર્ગત લિમિટ ફિટની સ્ટાન્ડર્ડ પદ્ધતિ વિશે સવિસ્તાર સમજાવીશ લિમિટ ફીટની સ્ટાન્ડર્ડ પદ્ધતિ તો આની જે જરૂરિયાત છે તો એન્જિનિયરિંગ લાઇનની અંદર આ બહુ મહત્ત્વની બાબત છે કે જુદા જુદા પાર્ટ્સને બનાવવા માટે અને એને જોડવા માટે લિમિટ ફીટની ખૂબ જ જરૂરિયાત છે જેમ આપણે એસેમ્બલીની અંદર એટલે કે જ્યાં આગળ આપણે મશીનના પાર્ટ જ્યાં આગળ જોઈન્ટ કરવામાં આવે છે કે જોડવામાં આવે છે તે વર્કશોપની અંદર આ જો લિમિટ ફીટને જો ધ્યાનમાં રાખીને સ્પેર પાર્ટ ન બનાવવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓ અરાજકતા સર્જાય છે અને તે ફિટિંગ કરવાની અંદર ખૂબ જ એની જે તકલીફો ઊભી થાય છે એને ધ્યાનમાં રાખીને આપણે આ બધા જે સ્ટાન્ડર્ડાઇઝેશન કરી અને આને બનાવેલા છે અને એને ધ્યાનમાં રાખીને દરેક દેશો આનું પાલન કરે છે અને એ મુજબ ચાલે છે તે વિશે આપણે આગળ જોઈશું પરિચય અગાઉના લેસનમાં જોયા પ્રમાણે પ્રોડક્શન માસ દરમિયાન દરેક ભાગ એક સાઈઝનો બનાવો અનુકૂળ ન હોવાથી તેના માપમાં થોડું એલાવન્સ આપવામાં આવે છે ડાયમેન્શનમાં આવા એલાવન્સ આપવાની પદ્ધતિને લિમિટ કહે છે તો આપણે આ લિમિટના વિશે જોયું કે એલાઉન્સ આપવાની પદ્ધતિને લિમિટ કહેવામાં આવે છે હવે ફિટ બે મેચિંગ કમ્પોનન્ટના એસેમ્બલી દરમિયાન તેની સાઇઝમાં રહેલા તફાવતને લીધે તે બંને વચ્ચે ઉદભવતા સંબંધને ફિટ કહે છે આ રીતે લિમિટ અને ફિટનો અલગ અલગ તફાવત છે તો બે ફિટિંગ થતા પાર્ટ્સ એટલે સાફ્ટ અને હોલ વિશેની આ વાત કરવામાં આવે છે હવે એની અંદર છે ન્યુઅલ સિસ્ટમ એકસો પચાસ એમ એમની સાઇઝ સુધીના માપ માટે વાપરવામાં આવતી આ પદ્ધતિ છે તે બાયરેટલ હોલ બેઝિસ પદ્ધતિ છે જેમાં એ વર્ગ અતિ ચોક્કસ કાર્ય માટે વપરાય છે જ્યારે બી વર્ગ સામાન્ય એન્જિનિયરિંગ કાર્ય માટે વપરાય છે સિસ્ટમ આઈએસઓ આ પદ્ધતિમાં સત્યાવીસ પ્રકારની ફીટ અને ટોલરન્સના અઢાર પ્રકારના ગ્રેડ આપવામાં આવે છે જેમાં સત્યાવીસ હોલ એ બી સી અને સાફ્ટ એ બી સી ડી દ્વારા દર્શાવાય છે ટોલરન્સના ગ્રેડ ઝીરો પોઈન્ટ જીરો વન જીરો વન ટુ એમ કુલ અઢાર આપવામાં આવે છે તેને આઈટી ટી જીરો વન આઈટી જીરો આઈટી વન એમ આઈટી સોલ સુધી દર્શાવાય છે હોલને એચ સિક્સ એચ સેવન તથા સાફ્ટને એચ સિક્સ એચ સેવન વગેરે દ્વારા દર્શાવાય છે સામાન્ય રીતે એચ સિક્સ એચ સેવન એચ એટ એચ નાઇન એચ ઇલેવન મોટાભાગના હેતુ માટે સંતોષકારક ગણવામાં આવે છે હવે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સિસ્ટમ બીઆઈએસ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સિસ્ટમ બીઆઈએસ બીઆઈએસ મુજબ ટોલરન્સના મૂળભૂત અઢાર ગ્રેડ આપવામાં આવે છે જેમાં આઈટી જીરો વન આઈટી જીરો આઈટી જીરો વન આઈટી જીરો ટુ આઈટી જીરો થ્રી આઈટી જીરો વન સિક્સટીન દ્વારા દર્શાવાય છે અને પચીસ પ્રકારના મૂળભૂત વિચલન અમુક પ્રકાર અમુક પ્રકાર અક્ષર દ્વારા દર્શાવાય છે હોલને કેપિટલ અક્ષર એથી જેડ આઈ એલ ઓ ક્યુ અને ડબલ્યુ સિવાય તથા જે એ જેડ બી જેડ સી માં અને જેડ અને એમ કુલ પચીસ અક્ષર વડે દર્શાવાય છે સાફ્ટને પણ તે જ રીતે પરંતુ નાના અક્ષરના પેલામાં પ્રથમ એ બીસીડી આની અંદર એ સી એમ આઈ તથા ઝેડ એ જેડ બી જેડ સી અને જે એસ દ્વારા દર્શાવાય છે આ બંનેનો સમન્વય કરીને વિવિધ પ્રકારની ફીટ મેળવી શકાય છે વિવિધ પ્રકારની અસંખ્ય ફીટ ઉપરોક્ત ટોલરન્સ અને ફંડામેન્ટલ ડેવિએશન સંકલન મેળવી શકાય છે હવે આ ચિત્ર ઉપર આપણે જોઈ શકીએ છીએ ફીટના પ્રકારો હોલ સાફ્ટ હોલ સાફ્ટ ક્લિયરન્સ ફીટ છે ઇન્ટર ક્લિયરન્સ ફીટ છે ટ્રાન્ઝિશન ફીટ છે આ બધી ફીટ વિશે આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ એમાં મેક્સિમમ ઇન્ટરફિયરન્સ અને મિનિમમ ઇન્ટરફિયરન્સ વગેરે દર્શાવેલા છે ફીટ ક્લિયરન્સ ફિટ આ ફીટ કે જે હંમેશા હોલ અને સાફ્ટ વચ્ચે ક્લિયરન્સ આપે તેને ક્લિયરન્સ ફીટ કહેવામાં આવે છે હોલ અને સાફ્ટ આ બંનેના ફિટિંગ વચ્ચે જે ક્લિયરન્સ આપવામાં આવે છે જેને ફિટ કહેવામાં આવે છે આ ફિટમાં સાફ્ટનો મહત્તમ વ્યાસ એટલે કે મોટો વ્યાસ હોલના ન્યૂનતમ વ્યાસ કરતાં પણ ઓછો હોય છે આ ફિટમાં મોટામાં મોટી સાફ્ટ અને નાનામાં નાના હોલ વચ્ચે પણ પોઝિટિવ એલાઉન્સ હોય છે સ્લાઇડ ફિટ રનિંગ ફિટ સ્લેક ડી રનિંગ ફિટ અને લૂઝ રનિંગ ફિટમાં વહેંચવામાં આવે છે જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ ફિટ ઇન્ટર ઇન્ટરફ્રન્સ ફિટ આ ફિટમાં ટોલરન્સ ઝોન હંમેશા સાફ્ટના ટોલરન્સ ઝોન કરતા નીચે હોય છે એટલે કે સાફ્ટ હંમેશા હોલથી મોટી હોય છે આ ફિટમાં મોટામાં મોટા હોલ અને નાનામાં નાની સાફ્ટ વચ્ચે નેગેટિવ એલાઉન્સ હોય છે આ ફિટથી હોલ અને સાફ્ટનું કાયમી જોડાણ થાય છે ટ્રાન્ઝિશન ફીટ આ ફિટમાં હોલ અને સાફ્ટ વચ્ચેનો ક્લિયરન્સ અથવા ફિટ આપે તેને ટ્રાન્ઝિશન ફિટ કહે છે જ્યારે હોલનો મહત્તમ વ્યાસ સાફ્ટના ન્યૂનતમ વ્યાસ કરતાં મોટો હોય પરંતુ હોલના ન્યૂનતમ વ્યાસ સાફ્ટના મહત્તમ વ્યાસ કરતાં ઓછો હોય ત્યારે આ ફિટ ઉદ્ભવે છે અને ફોર્સ ફિટ ટાઈટ ફિટ રિંગિંગ ફિટ અને પુશ ફિટ તરીકે વહેંચવામાં આવે છે